नमस्कार, गुड मॉर्निंग वाला विद्यार्थी मित्रों, हूँ पंचाल स्नेहा, पीपी सवाणी शाळा में आप सबनु हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, धोरण चार विषय गणित प्रकरण नंबर बे लांबू अने टूंकू। प्रकरण बे लांबू अने टूंकू। विद्यार्थी मित्रों, आ प्रकरण में आपणे अंतरना नाना मोटा एकमो जेम के सेंटीमीटर, मीटर, किलोमीटर अने ऊंचाई जेम के ऊंचाई पण सेंटीमीटर में, मीटर में वगैरे एकमों विषे शीखवाना छे। सौ प्रथम विद्यार्थी मित्रों, आपणे ए जाणीए छीए कि 100 सेंटीमीटर बराबर 1 मीटर अने 1000 मीटर बराबर 1 किलोमीटर। सेंटीमीटर ने टूंक में सेमी लखाय छे अने मीटर ने टूंक में मी लखाय छे, જ્યારે કિલોમીટર ને ટૂંકમાં કિમી લખાય છે। હવે બિંદુઓ એકબીજાથી કેટલા અંતરે આવેલા છે, ચાલો જુઓ। અહીંયા આપણને એક ચોરસ આપ્યું છે અને તેમાં કેટલાક બિંદુઓ દર્શાવવામાં આવ્યા છે। આપણે જોવાનું છે કે આ બિંદુઓ અલગ અલગ આપણને અહીં આપેલા છે, દરેક બિંદુઓ વચ્ચેનું અંતર પણ જુદું જુદું છે। હવે કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતરનું અનુમાન કરો, તે કેટલા સેમી છે, હવે તેને માપપટ્ટીથી માપો। તમે સાચું અનુમાન કર્યું? ચાલો, અહીંયા આપણને જે બિંદુઓ આપવામાં આવેલા છે તેમાંથી આપણે કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અનુમાન કરવાનું છે। તો ચાલો આપણે બિંદુઓ L અને A નું અનુમાન કરીએ। તો આપણને અહીં લાગે છે કે લગભગ 3 સેમી જેટલું અંતર હશે, લગભગ 3 સેમી જેટલું અંતર, બરાબર। હવે આપણે એને માપપટ્ટી દ્વારા માપી લઈએ। જુઓ, અહીં આપણે 3 સેમી જેટલું અંતર આપવામાં આવેલું છે, માટે કહી શકીએ કે આપણું અનુમાન સાચું છે। કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી વધુ દૂર છે, તમારો જવાબ ચકાસો। ચાલો પાછા કોષ્ટકમાં જોઈએ તો કે બિંદુ ઓ અને બિંદુ એમ એ એકબીજાથી સૌથી દૂર આવેલા છે। કયા બે બિંદુઓ એકબીજાની સૌથી નજીક છે, તમારા જવાબ ચકાસો। પાછું આપણે ચોરસમાં જોઈએ તો કે બિંદુ ઓ અને ડી એ એકબીજાથી સૌથી નજીક આવેલા છે। ચાલો આગળ જોઈએ। નાની રેખા, અકબર એક પ્રખ્યાત રાજા હતા, તેમના દરબારમાં તેમનો ચતુર મંત્રી બિરબલ હતો। એક વખત અકબરે તેને એક કઠિન પ્રશ્ન આપ્યો, તેણે ભોંય તળિયે એક રેખા દોરી। બિરબલ, અહીં દોરેલી રેખાને તું ભૂસ્યા વગર નાની કરી આપ, હવે તારી રેખા નાની થઈ ગઈ। જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને અકબરની રેખા આપેલી છે, બરાબર। અકબરે શું કીધું બિરબલને કે તું આ રેખાને ભૂસ્યા વગર નાની કરી આપ, બરાબર છે। તો બિરબલની રેખા આ છે, ચિત્રમાં જુઓ અને સમજો કે બિરબલે રાજા અકબરની રેખા કેવી રીતે નાની કરી। શું તમને બિરબલ જેવા ચતુર બની શકો છો, તેની રેખાને ભૂસ્યા વગર નાની બનાવી આપો, જરા વિચારો। શું કોઈ રેખા સૌથી લાંબી છે? જુઓ બિરબલ અહીં શું કર્યું છે, તો જો અકબરની રેખા નાની, અકબરે એક રેખા દોરી છે, બિરબલે એની નીચે અકબર કરતાં એક મોટી રેખા બનાવી, એટલે આપણે જાણીએ કે એ અકબરની રેખા નાની થઈ ગઈ અને બિરબલની રેખા મોટી થઈ ગઈ। હવે જો આપણે બિરબલ કરતાં મોટી રેખા બનાવી હોય તો બિરબલની રેખાની નીચે આપણી રેખા બનાવી દઈએ બિરબલની રેખા કરતાં મોટી, તો બિરબલની રેખા પણ આપણી રેખા કરતાં નાની થઈ જશે। પ્રયત્ન કરો, તેનો જમણો હાથ ડાબા હાથ કરતાં 1 સેમી લાંબો બનાવો।
એટલે કે આ જે છોકરી છે તેનો જે હાથ ડાબો હાથ છે એના કરતાં આપણે એનો જમણો હાથ 1 સેમી લાંબો બનાવવાનો છે. ચાલો આપેલ કપ કરતાં 1 સેમી નાનો કપ દોરો. જે આપણને અહીં કપ આપવામાં આવેલો છે તેના કરતાં 1 સેમી નાનો કપ આપણે અહીં દોરવાનો છે. આપેલ સાવરણીથી અડધમ આપની બીજી સાવરણી દોરો. આ સાવરણીને પહેલાં આપણે માપી લેવાની અને ત્યારબાદ એની અડધી સાવરણી આપણે દોરી દેવાની અડધમ આપની. આપેલ વાળ કરતાં બમણા માથાનો વાળ દોરો. જે અહીંયા વાળ આપ્યો છે આ મુખડા પર તેના કરતાં આપણે બમણો એટલે કે એના જેટલો ડબલ વાળ આપણે દોરવાનો છે. આપણે અહીં બીજું એક ચિત્ર બનાવવાનું છે અને તેમાં એનો વાળ દોરીશું.